નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે। સુરત ખાતે ગણેશ વિસર્જન માટે તૈયારીઓ શરૂ। 16 અધિકારી, 35 એસીપી, 106 પીઆઈ, 205 પીએસઆઈ, 4214 પોલીસ કર્મી, 5533 હોમગાર્ડ, 12 એસઆરપી કંપની, આરએફની 1, બીએસએફની 1, દરેક ઝોનમાં 500 એફઓપી રહેશે હાજર। બોડી વોર્ન કેમેરાથી સજ્જ હશે પોલીસ કર્મી। ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે, ડીજે પર પ્રતિબંધ। સંવેદનશીલ વિસ્તારમાં ધાબા પરથી નજર રાખવામાં આવશે। ગોડાદરા વિસ્તારમાં વધુ એક કૃત્રિમ તળાવ ઊભું કરાશે। મોટી મૂર્તિ પર જીપીએસ લગાડવામાં આવશે। ગણેશ વિસર્જન સાથે પોલીસની પરીક્ષા। સુરતમાં મેટ્રોની કામગીરી વચ્ચે કોટ વિસ્તારમાં પોલીસે માઇક્રો પ્લાનિંગ કર્યું। બાપાના વિસર્જન પહેલાં ફૂટ પેટ્રોલિંગ અને રિહર્સલ। સુરતમાં બાપાના વિસર્જન માટે સુરત પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। 10 દિવસ બાદ ગુરુવારે ગણપતિ બાપા વિદાય લેશે ત્યારે શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા વિના વિઘ્ને પાર પડે તે માટે પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્ત સાથેની રણનીતિ ઘડી કાઢી છે। સમગ્ર રૂટ પર પોલીસ કમિશનર અજય તોમર પોતે રાઉન્ડ ધી ક્લોક વોચ રાખશે। તેમની સાથે અધિકારીઓ અને પોલીસ કર્મચારી હોમગાર્ડ મળીને આશરે 15,000થી વધારે પોલીસ કર્મચારીઓ ફરજમાં જોડાશે। સુરતના ઓલ્ડ સિટી અને સંવેદનશીલ વિસ્તારોમાં એક દિવસ અગાઉ પોલીસ કાફલો રસ્તા પર ઉતરી ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને રિહર્સલ કર્યું હતું। શહેરમાં 10 દિવસ બાપાની સ્થાપના કર્યા બાદ આવતીકાલે વિસર્જન માટે સમગ્ર શહેર રસ્તા પર જોવા મળશે ત્યારે સુરત પોલીસ દ્વારા વિઘ્નહર્તાના વિસર્જનમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે ચુસ્ત બંદોબસ્ત સાથેની રણનીતિ ઘડી કાઢી છે। સુરત પોલીસ ઉપરાંત અન્ય શહેર જિલ્લાના પોલીસ અધિકારી કર્મચારીઓને અને પણ વિસર્જનના બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે। આ વર્ષે સુરતમાં 80,000થી વધુ બાપાની પ્રતિમાઓનું આવતીકાલે કૃત્રિમ તળાવ અને દરિયા ખાતે વિસર્જન થવા જઈ રહ્યું છે। દરેક વિસ્તારોમાં બંદોબસ્તમાં ફેરવાયેલી પોલીસને વિસર્જનના એક દિવસ અગાઉ સ્થળ પર રિહર્સલ કરાવ્યું હતું। બહારથી આવેલા સ્પેશિયલ ફોર્સના કર્મચારી અને અધિકારીઓને સ્થળ પર હાજર રહી વિસર્જનની યાત્રાનો રૂટ બતાવી કામ સમજાવ્યું હતું। સુરત શહેરમાં સૌથી વધુ બાપાની પ્રતિમા સુરતના ઓલ્ડ સિટીમાં વધુ સ્થાપિત હોય છે અને સૌથી ગીચ અને સંવેદનશીલ વિસ્તારો અહીં જોવા મળતા હોય છે। દર વર્ષે બાપાની વિદાય વખતે લાખોની જનમેદની સુરતના ઓલ્ડ સિટીમાં ઉમટી પડતી હોય છે ત્યારે સુરતના ચોક બજારથી લઈ ભાગળ સુધીના રસ્તા ઉપર સુરત પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે એક દિવસ અગાઉ ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। સામાન્યતઃ શહેરના રાજમાર્ગ, રિંગ રોડ તથા કોટ્સફિલ્ડ રોડ અને હાલમાં અડાજણ, એલપી સવાણી રોડ સ્ટેશન રૂટને આવરી લેતા માર્ગ પર મેટ્રો ટ્રેનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। તેમાં પણ શહેરના કોટ વિસ્તાર પૈકી ચોક બજાર, ભાગળ, ડબગરવાડ, મહીધરપુરામાં આ વર્ષે સેંકડો મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે ત્યારે શહેરના તમામ માર્ગો મેટ્રોના બેરિકેડને કારણે ઓલરેડી એટલા સાંકડા અને વરસાદને કારણે ખરાબ થઈ ચૂક્યા છે। એટલે જો પોલીસ દ્વારા ગણેશ રૂટનું માઇક્રો પ્લાનિંગ અને રિહર્સલ ન કરાયું તો અફરાતફરી સર્જાવાની પૂરી શક્યતા છે। સુરતમાં આ અવસર ઉપર કોઈ બનાવ બન્યા નથી તો એટલા કોઈ સચોટ વિસ્તારને હું એવી રીતે ગણવા ઈચ્છતો નથી, પણ કેટલાક કારણોસર જ્યાં ગીર્દી વધારે થવાની શક્યતા છે, દાખલા તરીકે રાજમાર્ગ છે, લિંબાયતના થોડા વિસ્તારો છે અથવા લાલગેટ ચોક, કેમ કે આ ગીચ વિસ્તારો છે, આમાં કોઈ ગેરસમજ ના થાય કે કોઈ માણસ ગીર્દીના લાભ ના લઈ શકે, આના માટે આ તમામ વિસ્તારોમાં ડ્રોન, સીસીટીવી અને બધી રીતે ધાબા પોઈન્ટ મૂકીને સંપૂર્ણ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે। હું આશા રાખું છું કે નાગરિકો આમાં પોતે સ્વયંસેવકની જેમ શિસ્ત પણ જાળવશે, તમામ આયોજકો પોતાના પ્રસંગ સમજીને સંપૂર્ણ શિસ્ત અને એકબીજાની ભાવનાઓને સમજીને શાંતિથી સમગ્ર ઉજવણી કરશે અને સરઘસ પણ કાઢશે। મોટા ભાગે તમામ વિસ્તારોમાં એની પાલના થઈ છે, જે જગ્યાએ પાલના ના થઈ ત્યાં નોટિસ ઇસ્યુ કરવામાં આવ્યા છે।
અને પોલીસ બધાને સમજાવી પણ રહી છે અને જરૂરી જણાશે તો ગુના દાખલ પણ કરવામાં આવશે. જીપીએસ ઊંચાઈના લીધે નથી, જીપીએસ એટલા માટે છે કે એટલે 80,000 ભગવાન શ્રી ગણેશની મૂર્તિઓની સ્થાપના થઈ છે. આમાંથી ઘણી બધી વિસર્જન માટે મગદલ્લા, ડુમસ, હઝીરા તરફ જવાની છે, તો પોલીસને ખબર રહેવી જોઈએ કે કઈ મૂર્તિ કયા વિસ્તારમાંથી નીકળી, ક્યાં સુધી પહોંચી અને કઈ જગ્યાએ બધાના કન્જેશન થવાની વકી છે. કન્જેશન ના થાય, અવ્યવસ્થા ઊભી ના થાય તો લોકોની સુખાકારી માટે આ જીપીએસના સંપૂર્ણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. અપીલ નહીં, આમાં જાહેરનામા પર બહાર પાડવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ સિટીમાં દરરોજ જે અમારો સંવાદ થાય છે બધા આયોજકો સાથે, શ્રદ્ધાળુઓ સાથે, અને આ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે કે આમાં એની પાલના કરશો. આ પ્લાનિંગ કરી છે. આમાંથી ઘણી બધી મૂર્તિઓ લોકો કહે છે કે અમે બહાર કાઢવાના નથી, અમારે સ્થળ ઉપર જ વિસર્જન કરવાના છીએ. કોઈ બહાર નીકળશે તો એના માટે અમારા કન્ટિન્જન્ટ પ્રોગ્રામ તૈયાર છે. સુરત કે સામાજિક સૌહાર્દ કે રૂપમાં યે નિર્ણય લિયા ગયા કે યહાં ઈદ મિલાદ કે જો જુલૂસ નિકાલે જાયેંગે, ઉસકી જો જો ધાર્મિક વિધિયા કાર્યક્રમ હોંગે વો 29 તારીખ કો નિકાલે જાયેંગે. और हमारी जो शांति समिति है जिसमें हिंदू और मुस्लिम दोनों कम्युनिटी के लीडर्स हमारे साथ विगतवार उन्होंने चर्चा की है, 29 तारीख को जब ये ईद मिलाद का कार्यक्रम होगा तो उस दिन के लिए भी पुलिस के द्वारा स्कीम बना ली गई है. पूरी संख्या में हमारे पास पुलिस फोर्स है और जिस तरह का समायोजन हिंदू मुस्लिम दोनों कम्युनिटी के આગેવાનો કે દ્વારા કિયા ગયા હૈ ઓર પોલીસ કી તૈયારીયાં કી ગઈ હૈ, મુજે પૂરા વિશ્વાસ હૈ કે ખૂબ શાંતિ ઓર કૌમી ઇખલાસ કે સાથ ઈદ મિલાદ કા કાર્યક્રમ ભી પૂરા હોગા. ધન્યવાદ. ગણેશોત્સવ સુરતમાં ધૂમધામથી ઉજવાય અને સમસ્ત પ્રસંગ શાંતિપૂર્ણ રીતે આનંદથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ થાય એટલા માટે પોલીસ તરફથી જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જાહેરનામાની બાબત હોય કે બીજી વિશેષ વ્યવસ્થાઓ જે કરવામાં આવી છે એને હું વાત કરવાનો છું. પહેલી વસ્તુ કે તમામ આયોજકો, ગણેશ ઉત્સવ સમિતિ અને દરેક વિસ્તારમાં મેં અમારા સંયુક્ત પોલીસ કમિશનર્સ, એડિશનલ પોલીસ કમિશનર્સ, ડીસીપી, એસીપી, પીઆઈ તમામે તમામ સતત સંવાદ સ્થાપેલું છે તમામ આયોજકો સાથે, નાગરિકો સાથે, જેથી મૂર્તિઓ બને ત્યાં સુધી ઘર આંગણે જ સંપૂર્ણ શ્રદ્ધા સાથે વિસર્જિત થાય. અને મૂર્તિઓ વિસર્જનના દિવસે બપોર પછી કાઢવાની જગ્યાએ વહેલી સવારે એના સરઘસને કરતા શરૂ થાય વિસર્જન માટેના. મૂર્તિની સાથે જ્યારે વિસર્જન સાથે લોકો નીકળે તો લાઉડસ્પીકર અને ડીજે સાથે નહીં નીકળે, કેમ કે આના લીધે ઘોંઘાટ બહુ થાય છે અને અવ્યવસ્થા સર્જાય છે. એની સાથે સાથે જેટલા આયોજકો છે એની સાથે અમારા સતત સંકલન છે, જેથી સમસ્ત ઉત્સવ દરમિયાન ટ્રાફિકની અડચણ ના પડે, બીજી કોઈ પ્રકારની વ્યવસ્થા ના સર્જાય, કોઈ બેન દીકરીઓની છેડતીના બનાવ ના બને, કોઈ પ્રકારના ચેન સેરવી લેવાનો કિસ્સા કાતરવો સફળ ના થાય એના મનસૂબામાં આ તમામ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. બે ત્રણ સ્પેશિયલ ખાસ જે પ્રયાસ કરવામાં આવ્યા છે, નો ડ્રગ્સ ઇન સુરત સિટી, આ અમારો કાર્યક્રમ છેલ્લા લગભગ 3 વર્ષથી ચાલે છે અને 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી જુદા જુદા કેસોમાં
11,36,00,000 રૂપિયાની ડ્રગ ફક્ત સપ્ટેમ્બર મહિનામાં પોલીસ દ્વારા સીઝ કરવામાં આવી છે। આ મેસેજને લોકો સુધી વધારે પ્રભાવી રીતે પહોંચાડવા માટે જે ભગવાન શ્રીના પંડાલ છે, ગણેશજીના પંડાલ છે, ત્યાં આ પ્રકારના મેસેજો, પોસ્ટરો આ પણ મૂકવામાં આવ્યા છે। જે સામયિક બહુ મોટી એક ક્રાઇમને લગત સમસ્યા છે, સાયબર ક્રાઇમ, આના માટે પણ જનજાગૃતિ માટેના પ્રયાસો પંડાલો ઉપર કરવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સંપૂર્ણ શ્રદ્ધા સાથે સાયબર ગણેશજીની એક એક્ઝિબિશન લગાડવામાં આવી છે। ત્યાં ઘણા બધા લોકો, 15,000-20,000 લોકો તો મુલાકાત લઈ ચૂક્યા છે। સ્કૂલના છોકરાઓ આવે છે, બાકી નાગરિકો આવે છે, બહુ સારી ઉત્સુકતા સાથે લોકો એને વિઝિટ કરી રહ્યા છે। એવી જ રીતે શી ટીમ દ્વારા પણ મહિલાઓના સન્માન થાય, જેન્ડર સેન્સિટાઇઝેશન બાબતે, તો જે પોલીસને અને સમાજને લગત મુખ્ય મુદ્દાઓ છે એને આ ધાર્મિક ઉત્સવ સાથે જોડીને લોકોના આ પ્રત્યે ધ્યાન પણ દોરવામાં આવ્યા છે। કેમ કે ભગવાન શ્રી ગણેશ બધું કૃપાળુ છે, પણ સાથે સાથે વિવેક અને બુદ્ધિના પણ ભગવાન છે, બુદ્ધિમાન ભગવાન છે। આના થકી જનજાગૃતિ બહુ સારી રીતે લોકો સુધી પહોંચે આના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે। જીબી, જેટકો, ટોરેન્ટ આ તમામ કંપનીઓની સાથે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે આ માટે પણ સંકલન કરવામાં આવ્યા છે। આપને ખ્યાલ છે કે કોઈ પણ પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં મૂર્તિ વિસર્જન કરવાની નથી, જેમાં નદી આવી ગઈ, જેમાં કેનાલ આવી ગઈ, જેમાં નેચરલ પાણીના તળાવો આવી ગયા, આના માટે કૃત્રિમ ઓવારાઓ જે જગ્યાએ બનાવવામાં આવ્યા છે આ જગ્યાએ શ્રીજીની મૂર્તિઓના વિસર્જન થશે। ગયા વર્ષે બહુ મોટી સંખ્યામાં ગીરદી અને એક તકલીફ એવી અનુભવાઈ હતી કે ડિંડોલીમાં બહુ મોટી સંખ્યામાં વિસર્જન માટે લોકો આવતા હોય છે, આના માટે ગોરાદરા વિસ્તારમાં આ વખતે એક વધારાનો કૃત્રિમ તળાવ પણ શરૂ કરવામાં આવ્યું છે। ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ આ વખતે કરવામાં આવી રહ્યા છે, જેમાં બોડી વોર્ન કેમેરા, મોટાભાગની પોલીસ પાસે બોડી વોર્ન કેમેરા દરેક જગ્યાએ હશે, રિફ્લેક્ટર જેકેટ, બેટન જેમાં લાઇટ હોય છે જેથી લોકોના માર્ગદર્શન કરી શકાય, હેવી ક્રેન, એની સાથે સાથે ડ્રોન, આ તમામ વસ્તુના ઉપયોગ કાયદો વ્યવસ્થાની જાળવણી મેન્ટેનન્સ માટે કરવામાં આવશે। કુલ આ બંદોબસ્ત માટે અમારી સાથે અમારી ટીમમાં સેક્ટર 1, સેક્ટર 2 જોઈન્ટના એડિશનલ પોલીસ કમિશનર શ્રી, ટ્રાફિકના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, એડિશનલ CP ક્રાઇમ, આ તમામ અધિકારીઓની સાથે સાથે કુલ SP દરજ્જાના 16 અધિકારીઓ આ બંદોબસ્તમાં રહેશે। 35 અધિકારીઓ ACP એટલે DYSP દરજ્જાના રહેવાના છે, PI કુલ 106, PSI 205, પોલીસ 4,214, હોમગાર્ડ 5,533, SRP 12 કંપની અને ખાસ કરીને RAF એક કંપની અને BSF એક કંપની પણ છે। એક ખાસ પ્રયાસના ભાગરૂપે જેથી નાગરિક અને પોલીસ મળીને એક સહિયારા પ્રયાસ કરીને આ ઉત્સવને ખરેખર ઉજવવા જેવો ઉત્સવ બનાવે અને કોઈને તકલીફ ન પડે આના માટે દરેક ઝોનમાં 500 જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ